una vacanza. So ya nada, un gallo loco, no hay paz, ni hay maldición. પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા આજે જે લોન શાર્ક છે, વ્યાજખોરો હોય છે, તે લોકોનો જે લોકો ઉપર ત્રાસ હોય તો એને અનુલક્ષીને જ તે આ લોક દરબાર યોજ્યો હતો. ઘણીવાર લોકો ડરતા હોય છે પોલીસ પાસે આવતા, તો ડાયરેક્ટ એક અપ્રોચ કરી શકે અને એમનો ડર દૂર થાય અને લોકો સુધી એક અવેરનેસ પહોંચે કે વ્યાજખોરી જે છે એ પોતે ગુનો છે. તો એ ઉદ્દેશ્ય સાથે અમે લોકોએ આજે આ લોક દરબાર યોજ્યો હતો. અમારી પાસે આશરે 11 રજૂઆતો આવી છે, જેનો અમે વેરિફિકેશન કરીને 7 દિવસની અંદર એ 11 રજૂઆત જે છે તેનો નિકાલ કરીશું. જ્યાં ગુના દાખલ કરવા પાત્ર હશે ત્યાં ગુના દાખલ કરીશું. અને જેટલી પણ આપને પણ અમને અમારી રિક્વેસ્ટ છે કે જ્યાં પણ આપ લોકો પાસે પણ એવી ઇન્ફોર્મેશન હોય કે અનલાઇસન્સ ફાઇનાન્સ કંપનીઝ ચાલે છે વિધાઉટ લાઇસન્સ, તો એ પણ અમને જાણ કરો, તો એ લોકો પર પણ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. એસપી સાહેબને એમ્બ્યુલન્સ સાહેબ, મેં પૈસા મેં 10 લાખ રૂપિયા 5% લેખે લીધેલા છે. એ લોકો મેં વ્યાજ આપતો, મેં 1 મહિનો વ્યાજ ના આપ્યું. એ લોકોએ અમે મારી પાસે દસ્તાવેજ કરાવી લીધા કે હું તમને લોન લઈ દઈશ. એની મને લોન બોન કંઈ ન લઈ દીધું ને ટાઈમ કાઢે રાખ્યો. મેં એને પૂછ્યું ભાઈ કેટલા પૈસા દેવાના છે, એ કંઈ જવાબ આપે નહીં, મારો મહેતાજી નથી ને આમ છે ને તેમ છે ને. અને 24 મહિના એની એ કાઢ્યા. એના પછી એ લોકો મારા ઘરે આવ્યા, હું ત્યારે હતો નહીં, તો મારી વાઈફને ને મારી બાને ધમકી આપી ગયા કે ભાઈ તાળું દઈ દો. તો બીજા દિવસે હું આવ્યો, હું હતો એટલે મને 2 ગાડીમાં આવી ગયા, 5-6 જણા હતા. એટલે મેં આ લોકોને ઘરે કહી દઉં, હું આ લોકો જો ભગવ જાઉં તો કે હા. એટલે હું મને મારી વાઈફને મેં કહી દીધું હું આ લોકો ભગવ જાઉં. એ મને પાછળના ચોકમાં લઈ જઈ મેં દબાવ્યો, ધમકાવ્યો કે તાળું દઈ દે ભાઈ, નકર અમે તને માર નાખશું. અત્યારે મકાનનો કબજો, ઘરે તાળું દઈ ગયા, મકાનનો કબજો નહીં લઈ લીધો. હું 8 મહિના અને ઓલ સામાન, પાસપોર્ટ, મારી બાના ગહીણા, આના દાગીના, ઓલ સામાન એ જ કમ્પ્લીટલી ઉપાડી ગયો મને. એ વનરાજ કેશવાલા, વનરાજ પરબત કેશવાલા, એની પાસે પૈસા લીધા હતા મેં. મને મને એની 10 લાખ રૂપિયા આપ્યા હતા. મેં એને 4,90,000 ટોટલ આપેલા છે.